वडोदरा महानगरपालिका की जमीन पर अवैध निर्माण करने वालों के खिलाफ कोई कानूनन कार्रवाई नहीं करने के मामले में आज वडोदरा शहर कांग्रेस के प्रवक्ता शैलेश अमीन ने महानगरपालिका के खिलाफ विरोध प्रदर्शित किया। वडोदरा महानगरपालिका की जमीन पर अवैध निर्माण करने वालों के खिलाफ कार्रवाई करने के बजाय उन्हें 50% जमीन दे देने के मामले में आज वकील शैलेश अमीन ने विरोध जताया है। वडोदरा शहर के हरनी इलाके में जय अम्बे विद्यालय के द्वारा वडोदरा महानगर पालिका की जमीन पर अवैध निर्माण कर दिया गया है। इस पर कानूनन कार्रवाई करने के बजाय वडोदरा महानगर पालिका ने डिपोजिट लेकर निर्माण को मंजूरी दे दी है, जिसका विरोध कांग्रेस के प्रवक्ता शैलेश अमीन ने किया है। उनका कहना है कि यह साफ तौर पर कानून के खिलाफ है। वडोदरा ना म्युनिसिपल कमिश्नर, डेप्यूटी म्युनिसिपल कमिश्नर लैंड एंड एस्टेट टीडीओ अने मेयर श्री ने कागळ लखी ने हरणी में टीपी एक में अंबे स्कूल ना संचालकों ने एमना प्लॉट नी सिवाय कॉर्पोरेशन ना प्लॉट में 6,000 फूट नु दबाण करीने बांधी दीधेलो मकान, स्कूल माटेनु मकान जेनू कम्प्लीशन ना आवुं जोईए एने एक ना सामान्य पेनल्टी भराई के डिपोजिट भराई ने एनी कम्प्लीशन आपी दे लेजे। हवे बाजूनो प्लॉट जे रमतगमतने शाळानो कॉर्पोरेशननो रिझर्व्ड प्लॉट छे, आ रमतगमतनो प्लॉटने पाछा થોડાક જ દિવસમાં એ સ્કૂલવાળાને ફાયદો થાય એના માટે એમની સાંઠગાંઠ કરીને વેચવા પણ આપી દીધેલો છે। એની જાહેર હરાજીની પેપરમાં જાહેરાતો આવી ગયેલી છે। એ માત્ર સ્કૂલવાળો ખરીદે ને એને સરકારી પ્લોટ લેવાની તક મળી જાય। મારો કમિશનર સાહેબને કે મેયર સાહેબને એવો સવાલ છે કે જો બીજો કોઈ બિલ્ડર આવી રીતે બાજુમાં કોર્પોરેશનના પ્લોટ પર દબાણ કરશે તો એને શું કમ્પ્લીશન સર્ટિફિકેટ એક ડિપોઝિટ લઈને આપી દેવામાં આવશે? આની પેરિટી બીજા બિલ્ડરોને આપવામાં આવશે? 40% રિઝર્વ જે જમીનો નવી ટીપી પડે ત્યારે રાખવામાં આવે છે, આ જમીનો કંઈ વેચવા માટે નથી હોતી। આ જમીનોમાં રમતગમતના મેદાન બનાવવાનો હોય, પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવવાનો હોય, કોઈ સ્મશાન ના હોય તો સ્મશાન બનાવવાનું હોય, ત્યાં વોર્ડની ઓફિસ બનાવવાની હોય, એના માટે આ જમીનો લોકોની જમીનને કપાત કરીને રાખવામાં આવેલી હોય છે। આ શાળા અને રમતગમત માટેનું મેદાન છે તો નગર પ્રાથમિકની શાળા કેમ ના ઊભી કરી શકાય? ત્યાં આગળ આવાસ યોજનાઓને આટલી બધી ફ્લેટોની સ્કીમ આવે છે અને મધ્યમ વર્ગના લોકો રહેવા આવવાના છે તો નગર પ્રાથમિક સ્કૂલોની જે નવી શાળાઓ છેલ્લા વર્ષોથી ખુલી નથી, તો એક નવી શાળા ઊભી કરવાની જગ્યા થઈ શકે છે। તો આ કમિશનરે માત્ર પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અંબે સ્કૂલવાળા સૂર્યકાંત શાહને ફાયદો પહોંચાડવા માટે ગેરકાયદેસર કૃત્ય કર્યું છે, એને મંજૂરી આપી છે અને હરાજી પણ તાત્કાલિક કરેલી છે, જેની સામે અમે વાંધો રજૂ કરેલો છે।